वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर छठू तरंग 66मु भगवान श्री हरि जेतपुर में पधारिया छे, त्यांथी माणावदर आवशे। आ प्रसंग आ तरंग में श्रवण करिए। श्री हरि कहत वे रहे मया राम भट जोवु बर्फी पेंडा 50 मन लावत भये सोवु। भगवान श्री हरिए हरिभक्तों ने एकादशी व्रत नो खूब महिमा कहो। बधा उपवास करवा तैयार थया। महाराजे कहू नहीं नहीं, आजे उपवास नहीं, आ तो अमारु गादीनु स्थान छे, अमारे तो तमने आजे खूब लाडे कोडे जमाडवा छे, फराळ मगावो, सारा में सारू फराळ लावजो। श्रीहरिनी आज्ञा थतानी साथे मयाराम भट गया, 50 मण जेटली बर्फी ने पेंडा लईने आव्या। 50 मण केटला किलो थया दादा? 1000 किलो। एटले अमेरिका ना केटला पाउंड? 2000 पाउंड बर्फी ने पेंडा लाव्या। बोलो, तैयारी पहले थी राखी हसे, बाकी आटलू बधु तो मळे नहीं ने। तेमा वर्णीए पहला श्रीहरि ने फराळ कराव्यू, पछी संतो दरबारो पार्षदो वगैरे ने फराळ करवा बेसाड्या, श्रीहरि पीरसवा आव्या। पंक्ति में प्रथम बर्फी फेरवी, जेने जेटली जोईए तेटली खोबा भरी भरी ने बर्फी महाराजे आपी। पछी पेंडा पीरस्या, त्यारबाद पाक्का केळा आप्या। જ્યાં સુધી બધા ના 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 એમ કહેવા લાગ્યા ત્યાં સુધી મહારાજે પીરસ્યું। તે સમયે દરબાર દહી અને દૂધ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા, તે બધામાં સાકાર ભેળવી અને શ્રીહરિએ તે પણ પંક્તિમાં પીરસ્યું। સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે બીજા બધા હરિભક્તોને જમવા બેસાડ્યા, તેમાં પણ જેને જેટલું જોઈએ તેટલું ફરાળ તેમને આપ્યું। તે સમયે પર્વતભાઈ બોલ્યા, महाराज आवी एकादशी तो अमे क्यारेय जोई नथी, 2000 पाउंड बर्फी ने पेंडा वाली एकादशी कोई जोई होय? आवी एकादशी क्यारेय जोई नथी। पहला तो तमे एकादशी नी वात करी बीक लगाड़ी दीधी। लो, पहला तो महाराज एकादशी नो एवो महिमा कीधो कि हरिभक्तो बधा ध्रुजी गया કે આ એટલે આપણા સત્સંગમાં દરબારો છે ને રમૂજમાં એકાદશીનું નામ પાડતા, માણસ મારી, શું નામ પાડતા? એકાદશી માટે દરબારો હસતા હસતા એમ કહેતા, આવી કોણ આવી? માણસ મારી આવી, કારણ કે ઉપવાસ કરવાનો, ભૂખ્યા રહેવાનું। મહારાજે એકાદશીનો મહિમા કહ્યો। એકાદશીના દિવસે અનાજ ખાવું એ પાપ છે, મોટું પાપ છે, માટે જેટલા લોયાધામ પરિવારના ભક્તો કથા સાંભળો છો ને, આ મહારાજની આજ્ઞા નાનામાં નાની આપણે પાળીશું ને અતિ મોટું સુખ મળશે। અજયભાઈ હમણાં જ વાત કરતો હતો, માણસ વિચાર્યા વગર પાપ કરી રહ્યો છે અને પાપ એટલું બધું હવે ભરાઈ ગયું છે કે જમપુરીમાં પણ ધેર ઇઝ નો વેકેન્સી। એટલે ભગવાને કાયદો એવો કરી નાખ્યો કે નાના પાપની સજા પૃથ્વી પર જ આપી દો બધાને। અમે હમણાં વિસ્કાન્સિનમાં પેલું ઓનાલાસ્કા લેક જોવા ગયા હતા, આખું ફ્રોઝન લેક બની જાય, જાણે સ્નો વર્લ્ડ હોય ને, સ્નો લેન્ડમાં તમે ફરતા જેવું, એના પર ટ્રકો અને ગાડીઓ અને પિકનિક લઈને લોકો કરવા આવે, પણ ત્યાં પાછા ડ્રિલિંગ કરીને કાણા પાડે અને બેઠા બેઠા શું કરે?
ફિશિંગ કરે, વગર વાકે માછલીઓને મારે, ત્યારે આપણને દુઃખ થાય. આપણે ભગવાનના ભક્ત છીએ, જગતની રીત એવી છે જાણ્યા વગર બીજાને દુઃખ આપવું. ભગવાનનો ભક્ત એ છે બીજાને દુઃખ ન આપે, પોતાના શરીરને દુઃખ આપે. જગતના જીવ બીજાને દુઃખ આપે, ભગવાનનો ભક્ત પોતાને દુઃખ આપે. ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદ ભાષ્યમાં સરસ લખ્યું, વિહિત ભોગ સંકોચ તપઃ. તપનો અર્થ એવો થાય શાસ્ત્રમાં જે વસ્તુ કરવાની છૂટ આપી હોય તો પણ તે વસ્તુ ન કરવી તેને તપ કહેવાય. સમજાણું? જે વસ્તુ કરવાની તમને છૂટ આપી છે તેમ છતાં એ વસ્તુનો ત્યાગ કરી દેવો એને શું કહેવાય? તપ કહેવાય. એકાદશીને દિવસે ફરાળ કરો તો ચાલે, એ પાપ નથી, પણ તેમ છતાંય ફરાળનો ત્યાગ કરી દે તેને શું કહેવાય? તપ કહેવાય. આધુનિક ચિંતકોએ બહુ સરસ લખ્યું છે, સમજીને સહન કરેલું દુઃખ એનું નામ તપ, અને પરાણે મેળવેલું દુઃખ એનું નામ તાપ. તાપ અને તપ એક જ પ્રકાર છે. જગતના જીવ બીજાને દુઃખ આપે છે એનું ફળ એ મળે કે પોતે દુઃખી થાય. ભગવાનનો ભક્ત એ છે પોતાની જાતને દુઃખ આપે છે, મન કર્મ વચને કરીને, જાણે કે અજાણે, આ જન્મે કે ગયા જન્મે અનેક પાપો કર્યા છે એનું પ્રાયશ્ચિત શું? એકાદશીનું વ્રત કરીએ, તે દિવસે તપ કરીએ, વિશેષ ભજન કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, ત્યારે કરોડો જન્મના જે કાળા કર્મ હશે ને છૂટશે. માટે એકાદશીનું વ્રત તો આ કથા સાંભળનારા બધા જ ભક્તો કરતા જ હશે મને ખાતરી છે. તેમ છતાં કોઈ ન કરતા હોય તો પરિવારમાં એકાબીજાને સમજાવીને પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. મહારાજ તમે તો પેલા એકાદશીની વાત કરી બીક લગાડી દીધી, અને પછી તો અમને આટલી મોટી સહાય કરી, બરફીને પેંડા ખોબે ખોબે પીરસ્યા. તો પર્વતભાઈ કહે છે ભગવાનના વચન તો અતિ સુખદાયક હોય છે. ભગવાન કે વચન અતિ સુખદાયી, ભગવાન કે વચન અતિ સુખદાયી, પ્રથમ ધીર નહીં ઘર રહાયી, પ્રથમ ધીર નહીં ધર રહાયી, પ્રથમ ધીર ધરી રહે તાહે, પ્રથમ ધીર ધરી રહે તાહે, ભગવાન પીછે કરહી સહાય. ભગવાનના વચનમાં, ભગવાનના વચન તો અતિ સુખદાયક છે પણ તે પાળવામાં પ્રથમ ધીરજ નથી રહેતી. જે પ્રથમથી ધીરજ રાખે પછીથી ભગવાન જરૂર તેની સહાય કરે છે. ભગવાન પહેલા ભક્તના ભાવને જુએ છે, માટે તેની પરીક્ષા કરે છે, અને તેમ છતાં ભક્ત ધીરજ રાખી ભગવાનની આજ્ઞા પાળવા તૈયાર થાય ત્યારે પ્રભુ દયા કરે છે, દયા કરીને લાભ આપે છે. ભગવાને અનેક અવતારો લીધા છે પણ તેમની સદા આવી જ રીત હોય છે. આખો દિવસ શ્રીહરિ ગામ બહાર રહ્યા, દર્શનનો લાભ ઘણો આપ્યો, મસાલનું અંજવાળું જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી સંતોની પાસે કીર્તનગાન કરાવ્યું. આખો દિવસ હરિભક્તો ફૂલોના હાર લાવી લાવીને શ્રીહરિ અને સંતોની પૂજા કરતા રહ્યા, તેમજ ઘણા મેવા ફળ લાવીને શ્રીહરિને ભેટ મૂકતા હતા. ભક્તો પોષ ભરી ભરીને ધન આપતા હતા પણ શ્રીહરિ તેને પોતાના હાથમાં લેતા નહીં. શ્રીહરિના ચરણોમાં જ્યારે ભેટ મૂકતા ત્યારે જે સેવક હોય તે જ તે ધનને ઉપાડી લેતા. ભગવાન શ્રીહરિનું કાર્ય, ભગવાન શ્રીહરિનું મેનેજમેન્ટ, ભગવાન શ્રીહરિનું નિસ્પૃહીપણું, આના ઉપર આધુનિક લેખકોએ ઘણું બધું લખ્યું છે. ખૂણામાં બેસી પ્રવૃત્તિનો ત્યાગ કરી, ઊંધું ઘાલી, માથે કપડું ઢાંકી પોતાનું કલ્યાણ કરવું, આવી વિચારધારા ભગવાન સ્વામિનારાયણની નથી. જે સાધુ જંગલમાં રહેનારા હતા
એને ભગવાન શ્રીરી સમાજમાં લાવ્યા. ઝૂંપડામાં રહેનારા સાધુ હતા એને ભગવાન શ્રીરીએ મહેલોમાં રાખ્યા. પણ કર્યું શું? તમે મહેલોમાં રહો વાંધો નહીં, સાધુતા રાખજો, ધર્મ રાખજો, તમારા જીવન દ્વારા સમાજને શીખવાડજો કે જો ધર્મ હશે ને તો જ આપણે ભગવાનને રાજી કરી શકશું. આ કામ મહારાજે કર્યું. કેવી રીતે ધર્મ રખાવ્યો? સાધુને બધી જ સુવિધાઓ મહારાજે આપી, પણ કોઈ પણ જગ્યાએ સ્ત્રી અને ધન એનાથી મહારાજે સાધુને સદંતર દૂર રાખ્યા. અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ. ધન રાખવું પણ નહીં, બીજા પાસે રખાવવું પણ નહીં, બંને અપરાધ છે. આપણા સત્સંગમાં ઘણી બધી કથાઓ છે, ઘણી બધી કથાઓ. એકવાર હરિભક્તો મહારાજ પાસે ભેટ મૂકી ગયેલા. મહારાજે મુઠ્ઠી કરી, મહારાજ કે આજે મારે પરીક્ષા કરવી છે મારા સાધુઓની. અચાનક એમાં એવું થયું, નિષ્કુળાનંદ સ્વામી દર્શને આવ્યા. સ્વામીનું તો નામ શું હતું? વૈરાગ્યની મૂર્તિ. નિષ્કુળાનંદ સ્વામી દંડવત કરી નજીક આવ્યા. મહારાજ કે સ્વામી નજીક આવો, અમારે આજે તમને પ્રસાદી આપવી છે, તમારા મોંમાં પ્રસાદ આપવો છે, મોઢું ખોલો. નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું, મહારાજ રાજી તો ઘણી વાર થાય છે પણ આટલા બધા રાજી નથી થયા. આજે સમથિંગ ઇઝ સાધુઓ કેટલા વિચક્ષણ હશે. નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડ્યા, મહારાજ તમારી અપાર દયા છે, અનેક વાર તમે પ્રસાદી આપી છે એટલે મને પ્રસાદીની ખેંચ નથી. તમે આપો છો મહારાજ, અમે રાજી છીએ, તો એક નાની દયા કરો કે આ મુઠ્ઠી ખોલી નાખો પછી આપો પ્રસાદ. અરે સ્વામી, અમારો વિશ્વાસ નથી, અમે તમારા મોંમાં સીધી પ્રસાદી આપવા ઈચ્છીએ છીએ, તમે મોઢું ખોલો, અમારે પ્રસાદ આપવો છે. નિષ્કુળાનંદ સ્વામીનો સંશય મજબૂત થઈ ગયો. સ્વામી કે મહારાજ રાજી રહેજો, આવો પ્રસાદ મારાથી નહીં લેવાય, કંઈક ડાળમાં કાળું લાગે છે. શ્રીજી મહારાજે મુઠ્ઠી ખોલી, અંદર ધન હતું, પૈસા હતા. નિષ્કુળાનંદ સ્વામીની આંખો ભીની થઈ ગઈ. અરે મહારાજ, તમે અમને આ પૈસા ઉપર ઝાડા કરવા, ટોયલેટ કરાવ્યા હતા, કે ધન તો આવું નઠારું છે અને આ ધન તમે આજે અમારા મોઢામાં મૂકી દે. શ્રીજી મહારાજ ઊભા થયા, નિષ્કુળાનંદ સ્વામીને ભેટી પડ્યા અને સભામાં એમ બોલ્યા, અમારા છેતરા પણ જે સાધુ છેતરાય નહીં એને કાળ કર્મ કે માયા તો શું છેતરી શકવાના. બોલો, ભગવાન સ્વામિનારાયણના સાધુની એક જ ઓળખાણ છે. ભગવાન સ્વામિનારાયણે આપણે જે સ્ટ્રક્ચર જોઈએ છીએ, જે ભૌતિકતા જોઈએ છીએ, એ કોઈ ભૌતિકતાની વાત ક્યાંય નથી કરી. તમે આખો શિક્ષાપત્રી ગ્રંથ વાંચો, તમે આખું વચનામૃત વાંચો, વચનામૃતમાં એક જ આત્યંતિક કલ્યાણના સાધનો મહારાજે બતાવ્યા. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ કરે, એકાંતિક થાય, એ અનાદિ મુક્તની પંક્તિમાં ભળવાનો. આટલી વચનામૃતની ટૂંકી વાત, અને શિક્ષાપત્રીની એક જ મહારાજે વાત કરી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે એ અમારો છે, આ લોકમાં અને પરલોકમાં એની જવાબદારી અમારી છે, એ સુખી થવાનો જ. આજે ડગલે ને પગલે માણસ શિક્ષાપત્રી લોપે છે, ડગલે ને પગલે. દાદા, વચનામૃતનો ગતાગમ જ નથી. સાંભળો હવે, પૈસા વિશે શ્રીજી મહારાજની કેવી વૃત્તિ હતી, ધન બાબતમાં શ્રીજી મહારાજનું કેવું મેનેજમેન્ટ હતું. લોકો ભેટ અપાર આપતા, ખોબા ભરી ભરીને પૈસા મૂકતા, મહારાજ લેતા નહીં. સેવક હોય એ પૈસા રાખે, અને જ્યારે સમયનો દિવસ આવે ત્યારે અનંત ભક્તો આવતા, તેથી એક પહોર જેટલા સમયમાં હજારેક રૂપિયા જેટલું ધન ભેટમાં આવતું. 3 કલાકમાં એ જમાનામાં 1000 રૂપિયા જેટલી ભેટ આવતી. આ તો સમય કે હું અનુમાનથી લખું છું, કદાચ એનાથી વધારે પણ આવતું હશે. જેવા હરિભક્ત આવે તેવી શ્રીહરિને ભેટ ધરતા, તે ધન શ્રીહરિના ખર્ચમાં રાત દિવસ વપરાતું. એનાથી મહારાજ ઉત્સવો, એનાથી મહારાજ સમયાઓ મહારાજ ભેગું ન કરતા. શ્રીજી મહારાજને એટલી બધી ભેટ આપવામાં આવી છે. રાજાઓએ, મહારાજાઓએ સોનાની ચાંદીની અપાર ભેટો આપી છે, પણ મહારાજનો સ્વભાવ હતો, આ બાજુથી કોઈ ભેટ આપે થોડી વાર સ્વીકારે, થોડી જ વાર થાય કોઈ ગરીબ કોઈ દુખિયારો જીવાવે એને મહારાજ આપી દેતા.
વચનામૃત પોતે સાક્ષી છે. દિવાળીનો દિવસ હતો, દીવ બંદરના પ્રેમબા સોનાના ઘરેણા, સોનાના તોડા, સોનાના કડા, સોનાના હાર, સોનાના કુંડળ, સોનાના બાજુબંધ, મહારાજની આખી મૂર્તિ સોનાથી ઢકાઈ જાય આટલા સોનાના આભૂષણો લાવ્યા. મહારાજે પ્રેમથી સ્વીકાર્યા અને પાછું એમ કહ્યું, આજ દિવસ સુધી સામે ચાલીને આવી રીતે અમે કોઈની સોનાની ભેટ નથી સ્વીકારી. આટલો રાજીપો પણ દેખાડ્યો, સભામાં બેઠા, પ્રેમ વરસાવ્યો, સેવાને સ્વીકારી, સભા ચાલુ છે એમાં આમોદ ગામના દીનાનાથ ભટ્ટ આવે, શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, સોનાના બધા ઘરેણા ઉતારી એક બ્રાહ્મણ આવ્યા છે, દિવાળીનો દિવસ છે, મહારાજ એમ કહે બ્રાહ્મણને દાન આપવું એ તો આ દુનિયાનો મોટામાં મોટો મહિમા છે, બધું સોનાનું ધન ઉતારી મહારાજને આપી દીધું. અંતર્યામી છે પોતે, સભામાં બેઠેલા ઘણા માણસો દાજી ઉઠ્યા હશે, એટલે મહારાજે પછી વાત કરી તે જ દિવસે વચનામૃતમાં જ લખાણી કે આ દેવ બંદરના પ્રેમબા આ સોનું લાવ્યા અમે સ્વીકાર્યું, દિનાદ ભટ્ટ આવ્યા અમે આપી દીધું, કોઈકે આપ્યું કોઈકે લીધું, આપનાર જુદા છે અમે જુદા છીએ લેનાર જુદા છે, કોઈને સંશય નથી, પણ ઘણા બધા વચમાં ઠાલે ઠાળા બળી મળે છે. બોલો, આવો તો મત્સર જીવ પ્રાણી માત્રના હૃદયમાં પડ્યો છે. ટૂંકમાં કોઈકનું સારું થાય એ માણસ જોઈ નથી શકતો. કળિયુગના માણસના લક્ષણમાં લખ્યું, ઉચ્ચ નિવાસ નીચ કરતું તે. માણસ ઉપરથી એવો દેખાશે હું સારો છું, પણ અંદર કેવો હશે? નીચ જેવો હશે. ઉચ્ચ નિવાસ નીચ કરતું તે, દેખી ન સકહી પરાઈ વિભૂતિ. ઉચ્ચ નિવાસ, બીજાનું સારું થાય એ જોઈ નથી શકતો, બીજાનું સારું થાય એવું વિચારી પણ નથી શકતો, અને કોઈકનું બગડે તો માણસ રાજી થાય છે. બીજાના દુઃખને માણસે પોતાનું સુખ માની લીધું છે. વિચારો, આનાથી મોટું તો અજ્ઞાન કયું દાદા? હે, આનું નામ મત્સર, ઈર્ષ્યા કરતા પણ ઝીણો દોષ. કયો દોષ? મહારાજે કાર્યાણીના છઠ્ઠા વચનામૃતમાં વાત કરી. પૈસા 14 પ્રકારના પાપ કરાવે. આમ તો એવા કહે છે અર્થ જ અનર્થનું મૂળ છે, પૈસા બધા જ પાપ કરાવે છે, બધા જ પાપ. કયું એવું પાપ છે પૈસા નથી કરાવતા? એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, ગરીબ માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરતો હશે એટલું પાપ આ ખંડેરાવ વડોદરાનો એક દિવસમાં કરે છે. માટે તમારા ઘરમાં કે અમારા સંતોના ઘરમાં આવેલું ધન એ ધર્મપૂર્વકનું જો હશે ને તો જ એ ધન ધર્મના કાર્યે વપરાશે, ધર્મના માર્ગે વપરાશે, તો જેનાથી સુખ મળશે. બાકી ધન એટલે લક્ષ્મી, લક્ષ્મીના બે વાહન છે, એક વાહન છે કમળ, કમળ ઉપર બેઠેલી લક્ષ્મી એ પૂજનીય છે, બીજી લક્ષ્મી રાત્રે આવે છે ઘોડ ઉપર બેસીને. અનિતિથી મેળવેલું ધન, ગરીબોને નીચવીને લીધેલું ધન, ખોટા કામ કરીને લીધેલું ધન, પ્રામાણિક પુરુષાર્થ કરીને ગમે એટલો પૈસો મેળવો એ ખોટું નથી. શ્રીજી મહારાજની વાત સાંભળજો તમે, અદ્ભુત વાત છે. મહારાજનો કેવો સ્વભાવ હતો? વિક્રમ સંવત 1849 ની સાલ અષાઢ સુદ 10મી નો દિવસ ભગવાન શરીરે ગૃહત્યાગ કર્યો. 11 વર્ષની ઉંમર હતી. સરયુ ગંગામાં મહારાજે પડતું મેલી દીધું. કેટલી 12 યોજનની પટવાળી સરયુ ગંગામાં તણાતા 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 મહારાજ અમરપુર નામનું ગામ ત્યાં નીકળ્યા. તમે જાણો છો વહેલી સવાર હતી, કુશિક નામનો અસુર હતો, એને નીલકંઠ વર્ણીને એકલા ઉભેલા જોયા. સરયુ ગંગામાં ઘોડા પૂર હતું, કમરથી પકડી નીલકંઠ વર્ણીને પાણીમાં નાખી દીધા. અયોધ્યાવાસી ધર્મકુળના લોકોને રામપ્રતાપજી ઇચ્છારામજી સુવાસિની બાઈ એમને તો સમાચાર મળ્યા ત્યારે એમ જ લાગ્યું કે ઘનશ્યામ તો હવે
ડૂબી ગયા, મરી ગયા, જતા રહ્યા. કોઈને ખબર પણ નહોતી. પછી વર્ષો પછી ખબર પડી ઘનશ્યામ તો જીવે છે, કારણ કે ભગવાન છે ને કોણ મારી શકે. મહારાજ તણાતા તણાતા નીકળ્યા અમરપુર નામનું ગામ. ગામની ભાગોળમાં બેઠા છે, સલુણી મૂર્તિ છે, બાલુડા બ્રહ્મચારી છે. માથે મંજુલ ચેકણા ચળકતા ભૂરા ભલા કેસ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે. એવા સલુણા નીલકંઠ વર્ણી. એને જોતાની સાથે અમરપુર ગામના માણસો, કેળા લાવીએ, ફળ લાવીએ, આપ ક્યાંથી પધારો છો, આપ કોણ છો. અનેક માણસો ખેંચાઈને આવવા લાગ્યા, ભેટ સામગ્રી મૂકવા લાગ્યા. ખૂબ વિનંતી હતી નીલકંઠવરની, થોડું ફરાળ કરે જમે, પછી બીજું બધું પાછું આપવા લાગ્યા. ત્યારે ગામના માણસોએ કહ્યું, નહીં નહીં બ્રહ્મચારી, આ તમારા માટે લાવ્યા છીએ, રાખો. નીલકંઠવરની કે અમે ક્યાં રાખીશું, લઈ જાઓ પાછું, આ પ્રસાદ છે. ગામના માણસોએ ભલામણ કરી, અરે બ્રહ્મચારી સાંજે કામ લાગશે, રાખી મૂકો તમે. ત્યારે નીલકંઠવર્ણી હસતા હસતા બોલ્યા, જો અમારે સાંજની ચિંતા હોત અને કાલની ચિંતા હોત તો અમે ઘર ત્યાગ ન કરી શકત. અરે પણ બ્રહ્મચારી, તમે ત્યાગ કરો સાચી વાત છે, પણ સાંજે ખાવા તો જોશે ને શરીર માટે. નીલકંઠવર્ણી અદ્ભુત વાત કરી, અદ્ભુત વાત. સાધુ હોય ને એને અજગર વૃત્તિથી જીવવું જોઈએ. કેવી રીતે? સાગરમાં પણ આ વાત આગળ આવી ગઈ, અજગર વૃત્તિથી જીવવું જોઈએ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર ક્યારેય પણ ખોરાક શોધવા જતો નથી. એક જગ્યાએ પડ્યો હોય, મહા આળસુ છે, છતાં અજગરને ખાવાનું મળી જ રહે છે. ભગવાન ગમે ત્યાંથી ગમે તે રીતે ગમે તેને આપી જ દે છે. સાધુએ અજગર વૃત્તિથી જીવવું જોઈએ, સંગ્રહ વૃત્તિથી નહીં. કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો અજગર વૃત્તિ છે. ખૂબ લોકોએ સમજાવ્યા, મહારાજે કશું ન રાખ્યું. કેટલાક માણસોએ કહ્યું, બ્રહ્મચારી તમે રહી જાઓ, અમારા ઘરે ચાલો. ફરીવાર મહારાજે વાત કરી કે સાધુએ આકાશ વૃત્તિથી રહેવું જોઈએ. કેવી રીતે? આકાશ વૃત્તિથી, એટલે આકાશ અસંગી છે. વચનામૃતમાં મહારાજ વાત કરે, પૃથ્વી જળ તેજ વાયુ બધામાં આકાશ રહ્યો છે, છતાં પૃથ્વીની ગંધ, પાણીનો સ્પર્શ કોઈને અડી નથી શકતું. બધામાં રહેવા છતાં અસંગી છે, એમ સાધુ ગમે તેની સાથે બેસે, ઉઠે, વાતો કરે, મળે, પણ કોઈનો સંગને ન લાગવો જોઈએ, તો જ એ સાચો સંત છે. અદ્ભુત ભગવાન સ્વામિનારાયણનું વન વિચરણ છે, એવી અદ્ભુત લીલાઓ છે. અમે હમણાં વિચરણમાં હતા, મિજોરીમાં હિલ્સબોરો ગામમાં દશરથભાઈ એક સારા ભક્ત છે, એને ત્યાં ગયા, પહેલી વાર મળ્યા. આપણી લોયાધામની કથા રોજ સાંભળે છે. દશરથભાઈને એવું નિયમ છે, મહારાજના ચરિત્રો વાંચવાના અને લખવાના. એને ચોપડો લખેલો અમને બતાવ્યો, આશ્ચર્ય થાય કેટલું મોટું કાર્ય ગ્રહસ્થ હરિભક્ત કરે છે. એક એક ચરિત્રો વાંચવાના, વિચારવાના અને લખવાના. અત્યારે એમને વનવિચરણની લીલાઓ લખવાનું ચાલુ છે. આજ સવારે જ ફોન આવ્યો, એમણે એક હરૈયાપુરની એક બહુ સરસ લીલા લખી હશે, એમને એક બે વાત હતી મને સંભળાવી. આ બધા ચરિત્રો, આ મહારાજની વાતો, આ મહારાજના લીલાઓ, પ્રસંગો, આ બધું સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે આ ભૌતિક દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. તમે આ કથા સાંભળો છો, તમને આ ભગવાને આ કથા સાંભળવાની શક્તિ આપી, અમને આ કથા કરવાની શક્તિ આપી. આપણને એમ થાય આ કળિયુગમાં મહારાજે મોટામાં મોટી કૃપા તમારા ઉપર ને અમારા ઉપર આજ કરી, આપણે કથા કરી શકીએ છીએ ને સાંભળી શકીએ છીએ. કથા સાંભળનારા હરિભક્તોએ જે વાત કરી છે, કહું છું, કેટલા એવા હરિભક્તો છે જેણે એમ વાત કરી છે, સ્વામી અમે ક્યારેય પણ મહારાજના આવા મીઠા ચરિત્રો નથી સાંભળ્યા, એટલે મેં રોજ લોયાધામની કથા સાંભળીએ છીએ. સવાર અને સાંજની બંને કથા પૂજ્યપાદ ગુરુજીનું ઘડતર છે સંતોને. જેમ સોની એક એક ટાકણા મારી 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 મારીને ઘરેણાને ઘાટ આપે છે ને, એમ સંતોને એવો સરસ ઘાટ આપ્યો છે.
કથા કરવા બેસીએ ને ખિસ્સાની એક પણ વાત ન કરીએ, શાસ્ત્રની વાત કરીએ, શાસ્ત્રમાં લખ્યું હોય એટલું જ કહીએ, વક્તાના લક્ષણમાં લખ્યું એનો વધારે પડતો વિસ્તાર કરવો એ પણ પાપ છે વક્તા માટે, અને શાસ્ત્રમાં લખ્યું એનાથી ઓછું કહેવું એ પણ પાપ છે। એટલા માટે આ શાસ્ત્રની વાત આજે આવી છે, ધનની વાત એટલે તમને કરું। અમે હમણાં વિચરણમાં હતા, હસતા હસતા હરિભક્તો વાત કરતા હતા, સ્વામી તમને ખબર છે અમેરિકન હોય ને એ સારામાં સારું ઘર કરે, એને નાનું ઘર ન ગમે, સારું જ ઘર લેશે, પછી ભલે ફોરક્લોઝર થઈ જાય, એનું ઘર સારું હોય। ચાઇનીઝ હોય ને એની ગાડી સારી હોય, ઇન્ડિયન હોય ને એનું શું સારું હોય? મને પ્રશ્ન પૂછો, હું તો વિચારમાં જડ્યો, મને કે ઇન્ડિયન હોય ને એનું બેંક બેલેન્સ સારું, સારામાં સારું હોય, ઝૂંપડામાં રહેતો હોય તો ભેગું વધારે કરશે બેંકમાં, કારણ કે એની સાત પેઢીની ચિંતા હોય। અને આ અમેરિકનો એવા ઉદાર કે આજે શુક્રવારે જો પગાર થયો હોય તો શનિવારની ચિંતા કરે, શુક્રવારની રાતની પાર્ટીમાં જ પૂરું કરી નાખે। બોલો, મધમાખીનું મધ અને ઇન્ડિયન લોકોનું ધન વેડફાઈ રહ્યું છે। ઇન્ડિયામાં 5000 કરોડના લોકોએ બંગલા બનાવ્યા છે, નામ નથી લેતો, તમને ખબર હશે 5000 કરોડ કરતા મોંઘા બંગલા ઇન્ડિયાની અંદર, અને ચારે બાજુ ઝૂંપડપટ્ટી। દુઃખ થાય, આ માણસને થોડો વિચાર આવે ને કે આ ઝૂંપડપટ્ટીમાં 1-1 કરોડ વેચી દઈએ તો પણ કેટલા લોકોનું ભલું થાય। જરૂર કરતા ઓછું છે ને એ દુઃખ છે, સાંભળજો મારી વાત, જરૂર કરતા ઓછું છે ને આ દુઃખ છે। એવું જ મોટું બીજું દુઃખ, જરૂર કરતા કોઈ પણ વસ્તુ વધારે છે ને એ પણ દુઃખ છે। તમને ભગવાને જરૂર કરતા કોઈ પણ વસ્તુ વધારે આપી છે એ તમારા માટે નથી, સમજી રાખો, એનો કંઈક સદુપયોગ કરો। બાકી તમે જાણો છો કે આ ધન, એ ધનને જો બન તારો આવે ને જાય, આ ધન અને આ જોબન એ બધું એક દિવસ જતું રહેવાનું છે। ન ધન રહે ન જોબન રહે, ન ગામ રહે ન નામ, તુલસે જગ મે જસ રહે, જો કર દે કિસી કા કામ। કેટલું ધન બોલો! હમણાં તો ઇન્ડિયન લોકોના સ્ટોરોમાં અમેરિકા લોકોના માણસો રેડ પાડે છે। હમણાં એક ઇન્ડિયનના સ્ટોરમાં રેડ પડી, એના સ્ટોરના સીલિંગમાંથી, સ્ટોરની દિવાલોમાંથી, સ્ટોરના ફ્લોરિંગમાંથી તોડી તોડીને પૈસા કાઢ્યા, કેટલા ખબર? 17-18 મિલિયન ડોલર રોકડા કેસ નીકળ્યા, અને ભાઈ તો હજી ઇલીગલ છે પાછા, એનું કાગળિયું હાથમાં નથી। બોલો, સમજી ગયા છો તમે? હવે આ સ્ટોરમાં, દિવાલોમાં, સીલિંગમાં આવી રીતે પૈસા ભેગા કર્યા એ કોઈને કામ લાગવાના? અચાનક એટેક આવશે, શું થશે? શાસ્ત્ર એમ કહે છે, એટલા માટે વાત કરું છું, પૈસા ભેગા કરો પ્રામાણિકપણે, અને પૈસા અને પાણી બેનો સ્વભાવ છે એ કોઈ પણ દિશામાં વહી જશે। માટે શાસ્ત્ર શું કહે છે? પૈસા અને પાણી ભેગા થાય ને ત્યારે દુર્ગંધ મારે, માટે ભેગા ન કરો। પાણી જો બંધિયાર બની જાય દુર્ગંધ આવે, એમાં જીવાતો થશે, એમાંથી રોગચાળો ફાટી નીકળશે। વહેતું હોય પાણી તો સારું છે, પૈસો પણ વહેતો હોય તો સારો છે, કા તમે તમારા કામ માટે વાપરી નાખો, એટલે ભોગ માટે વાપરો, બરાબર, મોત્સોક કરી લો। તો શાસ્ત્ર કહે છે ધનનો કનિષ્ઠ ઉપયોગ છે, કેવો છે? કનિષ્ઠ ઉપયોગ છે। તમે એ ધનને ભોગ માટે ન વાપરો, બીજા કોઈ કાર્ય માટે ઇન્વેસ્ટમેન્ટ વાપરી નાખો, ધનનો મધ્યમ પ્રયોગ છે, ઘરમાં રાખો ને અમેરિકન લોકો શું કરશે? ભેગું નહીં કરે, બિઝનેસોમાં, બીજામાં, ત્રીજામાં રોકી નાખશે, 5 પ્રોપર્ટી, 50 પ્રોપર્ટી, મધ્યમ પ્રયોગ છે। અને એ ધન દાન માટે વાપરો, કોઈકના ભલા માટે વાપરો, ધનનો ઉત્તમ પ્રયોગ છે। શ્રીજી મહારાજ પોતે ભગવાન છે, છતાં પણ આપણને શીખવાડવાને માટે કેટલી સરસ વાત આવે, સાંભળો સાગર, સાગરમાં શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો, જેટલી આવક થતી તેટલો જ ખર્ચ કરતા, તેથી વધારે ખર્ચ ન કરતા। અને આજે શું લોકો કરે છે? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વથા અન્યથા તુ મહદ દુઃખમ, મહદ દુઃખમ, મહાદુખ આવશે,
ભવે દિત્યવધાર્યતા, આવક પ્રમાણે જાવક કરશો નહીં તો મહાદુખ આવશે. આજે લોકો મહાદુખમાં પીડાઈ રહ્યા છે, એનું કારણ શું છે? વિચાર્યા વગરના ખર્ચા, બાજુવાળાનું જોઈને કરેલા ખર્ચા. માણસ આવશ્યકતાના ધોરણ પર જીવતો હોય ને કોઈ પ્રોબ્લેમ નથી. આજનું માણસનું જીવન આસક્તિના ધોરણ ઉપર ચાલી રહ્યું છે. કેના ઉપર? આસક્તિના. એમાં અમેરિકામાં તો વધારે. સાવધાન દેજો. શ્રીહરિનો આવો સ્વભાવ હતો, ક્યારેય ધનને ભેળું ન કરાવતા. આ બધું શ્રીહરિની હયાતી સુધી હતું. શ્રીહરિએ કેટલીય ચોરાસી કરાવી, બ્રહ્મભોજન પણ કરાવ્યા, બ્રાહ્મણોને કન્યાદાન પણ કરાવ્યા, તેનો તો કોઈ પાર જ ન હતો. આટલા બધા સારા કાર્યો ભગવાન શ્રીહરિએ કરાવ્યા છે. કેટલાય બ્રાહ્મણ બટુઓને જનોઈ અપાવી, વારંવાર યજ્ઞ કરાવ્યા, લાખ લાખ મણ જેટલું ઘી મગાવીને ઠેક ઠેકાણે વિપ્રોને જમાડ્યા, ચોર્યાસી કરાવી, અમદાવાદમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. બીજે દિવસે મહારાજ કે મારે બ્રાહ્મણો જમાડવા છે. અરે કેટલી તકરાર થઈ, બધા માનવા તૈયાર થાય નહીં. અરે મહારાજ, ચોરાસી કરવા માટે 6 મહિનાની તૈયારી જોઈએ, કાલે થાય? બહુ અદભુત ચરિત્ર છે. હમણાં સવારની કથામાં નીલકંઠ સ્વામી એક દિવસ વાત કરી હતી, 35,000 બ્રાહ્મણોને જમાડ્યા મહારાજે. કેટલા ભગવાન હતા, પોતાનું ઐશ્વર્ય વાપરીને એક જ દિવસની તૈયારીમાં, બોલો. અને એ મહારાજે જે જમાડેલા એના ઘણા બધા અવશેષો આજે પણ સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદમાં છે, પુરાવાઓ છે. આવું ભગવાન શ્રીહરિનું કાર્ય હતું. શિખરબંધ મંદિરો કરાવ્યા. મેં હમણાં જ તમને વાત કરી, આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન પણ આવું છે, કંઈક દિવ્ય. પોતાના દેહની પણ ચિંતા કરતા નથી, રાત દિવસ પણ જોતા નથી. સતત ધારણા પારણા તપ ચાલુ જ હોય, અને તેમ છતાં વડોદરામાં સદાવ્રત ચાલે છે. દિવસના 200 ગરીબોને રોજ જમાડવામાં આવે છે. કેટલા વર્ષો થયા સદાવ્રતને, આવું સુંદર કાર્ય પૂજ્યપાદ ગુરુજી દ્વારા થઈ રહ્યું છે. એટલું જ નહીં, મેં તમને મંદિરોની વાત કરી. અબીપુરા ગામમાં હમણાં જ, મોટાબીપુરા ગામમાં 2 દિવસ પહેલા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. કેટલું સરસ મજાનું રળિયામણું મંદિર ગુરુજીની પ્રેરણાથી, સંતોના અથાગ પરિશ્રમથી તૈયાર થયું. વડતાલના આચાર્ય મહારાજશ્રી એટલું સરસ પ્રવચન કર્યું, મને ઇન્ડિયાના ભક્તોએ સમાચાર આપ્યા, ગુરુજી દ્વારા આપણા મંડળ દ્વારા કેટલી સારી પ્રવૃત્તિ ચાલી રહી છે. એ મંદિરનો કેટલો મોટો દાખલો છે, એની પાછળ કેટલી મોટી મહેનત હોય. ભગવાન અને ભગવાનના સાચા સંત એનું કાર્ય આવું છે. અગરબત્તી જેવું પોતે સળગે, સુવાસ બીજાને આપે. ચંદન જેવું પોતે ઘસાઈ જાય, શીતળતા બીજાને આપે. સાચા સંત અને સાચા ભક્ત આ કામ કરે છે. તમારે ને મારે સાચું જીવન જીવવું હોય ને તો આપણા જીવનને ઘસીને બીજાને શીતળતા આપીએ. થોડો ઘસારો વેઠીને પણ બીજાને શીતળતા આપીએ. બીજાનું સારું ઈચ્છીએ, બીજાનું ભલું કરીએ. ક્યારેક આપણે સળગવું પડે, દબાઈ જવું પડે, દટાઈ જવું પડે, પાયાની અંદર સમાઈ જવું પડે, તો આપણે પાયામાં સમાઈ જઈએ. આપણને યશ ન મળે, છોડી દઈએ. અપયશ મળે, અપયશ લઈ લઈએ. પણ બીજાનું સારું થતું હોય ને તો બીજાને સુગંધ આપીએ, બીજાને સુવાસ આપીએ, બીજાને સુયશ આપીએ. આ ભગવાનને ગમતા ભગવાનના ભક્તના લક્ષણો છે બધા. મહારાજે આવું કેટલું કરાવ્યું? શિખરબંધ મંદિરો કરાવ્યા, તેનો ખર્ચ લખ્યામાં પણ આવતો નથી. કોઈની પાસે 1 રૂપિયા જેટલું ધન પણ રાખી મુકાવતા નહીં, ભેગું ન કરતા, તેમજ કોઈની પાસે ધન માગતા પણ નહીં. આ મહારાજનો સ્વભાવ હતો. પૂજ્યપાદ ગુરુજી એમને સંતોને પણ આજ્ઞા કરી છે. તમે જુઓ, આપણા મંદિરની વિશેષતા છે. અત્યારે કિચનનું કામ ચાલે છે, આપણે પ્રેરણા કરીએ હરિભક્તોને, આવું કામ ચાલે છે. કેટલા બધા ભક્તો અત્યારે કથા સાંભળે છે, બધા જ જાણે છે. પ્રેરણા કરીએ કે મંદિરમાં આ કાર્ય ચાલે છે, શક્તિ પ્રમાણે સેવા કરજો. આ લોયાધામ પરિવારની વિશેષતા છે. ક્યારેય પણ આ કથામાં ધનની વાત, સેવાની વાત, હાજ કથાના પ્રસંગે સંતો પ્રેરણા કરતા હોય, ટકોર કરતા, એ જુદી વસ્તુ છે. પણ આજે ઘણી જગ્યાએ જોવા મળે, 5-5 જણા બેસી જાય, 1 જણાને વચ્ચે કુંડાળામાં લે. અને તમારે તો આટલું કરવું જ પડે. પેલા ભાઈ આટલું કર્યું, તમે તો એનાથી 10 ગણા સદ્ધર છો. 10,000 લખાવા જ પડે, પરાણે લખાવે. અમે વિચરણમાં જે સાંભળીએ છીએ એટલા માટે કહું છું. આ લોયાધામ પરિવાર આ દિવ્ય પરિવાર છે. આ પરિવારમાં મહારાજ છે,
તમે બધા સેવા કરો છો, બધાની નાની મોટી સેવા છે, નિષ્કામ સ્વામી સાથે, મારી સાથે, સંતો સાથે તમે જોડાયા છો, તમે જાણો છો. હજી તમને કહી દઉં, મને એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી મારી પાસે પરાણે આટલા રૂપિયા લખાવ્યા, હવે મારે શું કરવું જોઈએ? મેં કીધું તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. દાન એ લેવાનો વિષય નથી, દેવાનો વિષય છે. તમે જો સંકલ્પ કર્યો હોય ખરેખર હૃદયથી આપવાનો તો આપવું જ જોઈએ, પણ તમે સંકલ્પ નથી જ કર્યો, કોચવાતા મને તમને પરાણે હા પડાવી છે, તો તમે ન આપો અપરાધી નથી બનતા. ત્યારે તમને ટકોર કરવાની ઈચ્છા થાય, આપણે જે કંઈ કરીએ ને આ શાસ્ત્રોની કથા સાંભળીએ. મહારાજ, મોટા પુરુષ, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત, એમની આજ્ઞાથી કરીએ એમાં આપણું કલ્યાણ છે, એમને પૂછીને કરીએ એમાં આપણું કલ્યાણ છે. આટલું નિયમ નાનું રાખીએ. મહારાજનો આવો સ્વભાવ હતો, ધન માગતા નહીં. આપણા મંદિરમાં પણ આપણે બેઝમેન્ટનું કામ કેટલું મોટું કર્યું, અત્યારે કિચનનું કામ કેટલું મોટું ચાલે, તમે રોજ કથા સાંભળો છો. આ બધા ભક્તો આવનારા છે, બધા સેવા કરનારા છે, અમે જાહેરમાં કહીએ છીએ. અમે કોઈને એમ નથી કે તું આટલું આપ જ, થાય એટલું કરજો. સત્સંગ માટે મારો આગ્રહ છે, સેવા શક્તિ પ્રમાણે કરો, અને સત્સંગ ધર્મ નિયમ 100% પાળો. એમાં 99% નહીં ચાલે, 99.99% પણ નહીં ચાલે. એકાદશી કરવી જ જોઈએ, શિક્ષાપત્રી પાળવી જ જોઈએ, પૂજા કરવી જ જોઈએ. એમાં જો ગાફલાઈ રાખીને, ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછે, સ્વામી બહુ સારો સ્ટોર આવ્યો છે, એમાં ડેલી છે, અમે લઈએ? અમે કહીએ તમારા પાપમાં અમે ભાગીદાર ન થઈ શકીએ. અમે હા પાડશું, શાસ્ત્ર પ્રમાણે શિક્ષાપત્રી ભાષ્ય વાંચો, તમે કેવું લખ્યું છે એમાં, હા પાડનારને પણ કેટલું મોટું પાપ લખ્યું છે. એમાં નહીં ચાલે, હા તમારે સેવા કરવી છે, શક્તિ પ્રમાણે કરો. મહારાજની આજ્ઞા છે, 10મો ભાગ એ તમારું ધન જ નથી, એ ઠાકોરજીનો ભાગ છે, એ મહારાજ માટે આપી દેવો જોઈએ, મહારાજના કામમાં વાપરવો જોઈએ. નથી વાપરતા એ મહારાજના ચોર છે. કેવી કેવી મહારાજે આ ધર્મશાસ્ત્રની કેવી મર્યાદાઓ છે, આપણા ધર્મમાં નહીં. મેં ઘણી જગ્યાએ અભ્યાસ કર્યો છે, સામે ખ્રિસ્તી ધર્મનો ચર્ચો છે, હું ગયો છું, જાતે જાણ્યું છે. ઇસ્માઇલી ખોજા લોકો છે, આ 2-3 કોન્ટેક્ટમાં અમેરિકા ઇન્ડિયામાં, એ લોકોના ખેરાતના ધર્માદાના કેવા નિયમો છે. તમે કોઈ ઇસ્માઇલીને મળતા હો, જાણતા હો તો તપાસ કરજો. તમે ભગવાનને આપતા નથી, સાંભળજો, ભગવાનને આપનારા આપણે કોણ? લક્ષ્મી દીધે ખૂટતી નથી, શ્રીમંત તે તું જાણજે, આપ્યું પ્રભુએ તુજને તો તું બીજાને આપજે. આપણે આપતા નથી ભગવાનને, જમીનમાં એક દાણો નાખો ને એ 1000 દાણા થઈને નીકળે છે, એમ ભગવાનને આપતા નથી. ભગવાનને ત્યાં આપણે ડિપોઝિટ કરીએ છીએ. દુઃખમાં ભગવાન સિવાય બીજો કોઈ રક્ષાનો કરનારો નથી. તમારું ધન તો ચંચળ છે, લક્ષ્મી તો ચંચળ છે, આજે છે ને કાલે જતી રહેવાની, પણ ઠાકોરજીને અર્થે જેટલું વાપરું છે ને એ જ તમારું છે, એ સાચું ધન તમને ખરા સમયે કામ લાગશે. માટે ગ્રહસ્થ ભક્તોએ ભગવાનના કાર્યમાં લોભ છોડીને, અને મેં જોયું નટુ દાદા, એક રામદેવ બાબાનો વિડીયો મેં સંભળાવ્યો હતો, કદાચ જે ભાઈ હતા ને તમે, મેં સંભળાવ્યો હતો. મેં જોયું, અમે અનુભવ્યું, શ્રીજી મહારાજે પણ ઘણી જગ્યાએ શાસ્ત્ર, ગ્રહસ્થોમાં મોટામાં મોટો ખતરનાકમાં ખતરનાક દોષ લોભ છે. સંસારના વ્યવહારમાં, જગતના સંસારના સંબંધોમાં ગમે એટલું ધન વાપરવાનું થાય, વાંધો ના આવે. શિવલાલભાઈ શેઠની કથામાં પણ આપણે સાંભળેલું, ભગાદોષી કેવા મોટા હરિભગત હતા, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા ન સ્વીકારી શક્યા. માટે લોભ છોડી ભગવાનને અર્થે જે કરવું જોઈએ, 10મો ભાગ, 10મો ન કરી શકીએ તો આપણે 20મો ભાગ. શ્રીજી મહારાજ કોઈ પાસે માગતા નહીં, પણ મહારાજને જે આજ્ઞા હતી શાસ્ત્ર પ્રમાણે આજ્ઞા કરતા, પ્રેરણા કરતા, આવી રીતે શ્રીજી મહારાજનો સ્વભાવ હતો. જેટલા બિનસત્સંગી મોટા મોટા રાજા હતા ને, મોટા સાહુકારો હતા, તેમણે શ્રીહરિને ક્યારેય પણ એક પાય આપી નહોતી. એ કોઈ આપી નહોતી. જે ભગવાનના ભક્ત હતા એ જ દાન આપતા, અને એનાથી શ્રીજી મહારાજ બીજાનું ભલું કરતા. સત્સંગીની પાસે જેવી સંપત્તિ હતી તે મહારાજની સેવામાં વાપરતા. માટે તે સત્સંગીઓની સેવાના પ્રતાપે
મંદિરમાં અનાજ અમાપ રહેતું હતું. કોના પ્રતાપે? સત્સંગી ભક્તોની સેવાના પ્રતાપે. તે પ્રમાણે જ વસ્ત્રો ને વાહન વગેરે પણ સદા અકૂટ ભર્યા રહેતા હતા. એક પહોર રાત ગઈ ત્યાં સુધી શ્રીહરિ જેતપુર ગામની બહાર રહ્યા. તે પછી શહેરમાં જ્યાં દરબારગઢ હતો ત્યાં ઉતારે આવ્યા. જ્યારે આસો સુદ બારસનો દિવસ આવ્યો ત્યારે શ્રીહરિ ભાદર નદીમાં નાહ્યા. પછી પૂરના જેટલા વિપ્રો હતા તેમને સહુને બોલાવીને ચોરાસી કરાવીને જમાડ્યા. સહુને ખૂબ સારી દાન દક્ષિણાઓ આપી. પછી પરમ પ્રવીણ શ્રીહરિ જેતપુરથી ચાલતા થયા. દેશ પ્રદેશમાંથી જે હરિભક્તો આવ્યા હતા તે સહુ પોતપોતાને ગામ ગયા. 10-20 કાઠી દરબાર હરિભક્તો શ્રીહરિની સાથે રહ્યા. મોટીબા આદિ બાઈઓ પણ તૈયાર થઈને ચાલવા લાગ્યા. સોરઠના સત્સંગમાં પ્રબળ આધારરૂપ ગણાતા પર્વતભાઈ તે શ્રીહરિ પાસે આવ્યાને કહ્યું, સોરઠ પ્રદેશની બધી સત્સંગી બાઈઓ મોટીબાના દર્શનને અને સત્સંગને ચાહે છે પ્રભુ. માટે મોટીબા સોરઠ પ્રદેશના સત્સંગમાં જ્યાં સુધી ફરશે ત્યાં સુધીનો તેમનો બધો ખર્ચ હું આપીશ. જુઓ આ કેવા હરિભક્તો, સ્ત્રી ભક્તોનો સત્સંગ થઈ રહ્યો છે એમાં એમણે પોતાની કેટલી મોટી સેવા આપી. મોટીબાની સાથે બીજી જે બાઈઓ રહે છે તેમનો જે નિત્યનો ખર્ચ થાય છે તેને દરબાર દાદા ખાચર આપે છે. અને તેમાં દરબાર દેહા ખાચર છે તે દાદા ખાચરને થતા ખર્ચમાં એકાંતર દિવસે એ પણ ખર્ચ આપે છે. આ બેનો સત્સંગમાં વિચરણ કરે છે. આવવા જવાનો ખર્ચ થાય, જમવા વગેરેનો ખર્ચ થાય, તો એ બેનોનો ખર્ચ બીજો જે ખર્ચ છે દાદા ખાચર આપે છે. એમાં ક્યારેક ક્યારેક દેહા ખાચર આપે છે. અને મહારાજ મોટીબાનો જે ખર્ચ થશે બધો હું એકલો આપીશ. આપણા ગુરુજી ક્યારેક યાત્રામાં જતા હોય હરિભક્તો એમ કહે કે ગુરુજીનો યાત્રાનો જે ખર્ચ થાય હું આપીશ. કારણ આવા મોટા સત્પુરુષ યાત્રા કરે છે એનો લાભ ક્યારે મળે? આપણા સંતો યાત્રામાં જતા હોય તો ઘણીવાર હરિભક્તો કે આ યાત્રાનો ખર્ચ હું આપીશ. સમજો છો ને તમે? આ સેવા છે. જ્યારે આપણને જે કંઈ નાની મોટી તક મળે મહારાજની સેવાની, પૂજ્ય ગુરુજીની સેવાની, સંતોની સેવાની, કોઈ હરિભક્તની સેવાની, તે તકને આપણે ઝડપી લઈએ. આમ તે બંને દરબારો બીજા બહેનો માટે વારાફરતી ખર્ચ કરે છે, પણ મોટીબા માટે મહારાજ મારે સેવા કરવી છે. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, હવે તે બધી વ્યવસ્થા તમે જાણો, અમે તે ભાર અમારા માટે રાખતા નથી. ભલે બધી બાઈઓ સુખે સત્સંગ કરે, અમે મહારાજી છીએ. આમ મહારાજે આજ્ઞા આપી, જો પર્વતભાઈને આવી સેવા કરવી છે તો મહારાજની આજ્ઞા લીધી એમણે. મહારાજે આજ્ઞા કરી પછી સેવા એ પ્રમાણે કરી. માટે આપણે પણ કોઈ પણ સેવા કરીએ આજ્ઞાથી કરીએ, સંતોને પૂછીને કરીએ, મન મેળે નહીં. ઘણા લોકો ગમે તે ગમે ત્યાં ગમે તેવી સેવા કરી નાખે, પછી સેવામાંથી પછી કંઈક એની ઈચ્છા પૂરી ન થાય, પછી દુઃખી દુઃખી થઈ જાય. સેવા કરવાથી આત્યંતિક કલ્યાણ થાય એવો ક્યાંય મત નથી. પણ હા, નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો તો નાની સેવા હોય એ પણ મોટું ફળને આપનારી છે. એમાં પણ ધનની સેવા છે એ ધનને શુદ્ધ કરનારી છે. ધન શુદ્ધ થાય તો એનાથી ધર્મનું કાર્ય થાય. ધર્મનું કાર્ય જેટલું વધારે તમારાથી થાય એટલા મહારાજને મોટા સંતોનો રાજીપો મળે. એ રાજીપો જે મળે એ તમારા કારણ શરીરને બાળનારો છે. કારણ શરીર બળે ત્યારે ભગવાન મળે. સમજાણું દાદા? બાકી પૈસા આપવાથી આત્યંતિક કલ્યાણ થાય આવો સીધો મત નથી. પણ પૈસા પવિત્ર બને ને ત્યાર પછી જ એ લક્ષ્મી ધર્મના કાર્ય વપરાય. તમારા ઘરમાં ધર્મ થઈ શકે, તમારા પરિવારના દીકરા દીકરીઓમાં ધર્મ આવે, પણ ક્યારે એ ધર્મપૂર્વક મેળવેલું ધન હોય તો. અનિતિનું દ્રવ્ય એ તો કેવું છે, ગાયના છાણા જેવું. ગાયના છાણાને જમીનમાંથી ઉપાડો તો ધૂળ સાથે ઉપડે એમ અનિતિનું દ્રવ્ય ઘરમાં આવે છે ને, તમારું તો બગાડે પણ 7 પેઢી સુધી બધાનું બગાડવાનું. જેતપુરના દરબારને શ્રીહરિને રોકવાનો ઘણો ભાવ હતો. શ્રીહરિ તો તૈયાર થઈને ચાલતા થયા. દરબાર પાછળથી બધી સવારી લઈને ગયા. શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા. સુખપાલ મ્યાના રથ જેટલા હતા તે બધા સંતોને તેમાં બધા સંતોને બેસાડ્યા. દરબાર દાદા ખાચર અને દેહ ખાચર બંનેને પણ એક હાથી ઉપર બેસાડ્યા. શ્રીહરિને ચામર કરવા માટે દરબાર જીનાભાઈ પ્રેમથી તેમની પાછળ બેઠા. તેમની ચામર કરવાની ચાતુરતાને જોઈને પૂર્વજનો પ્રશંસા કરતા હતા. તે સમયે વાજિંત્ર ઘણા વાગતા હતા, ચોપદાર નેકી પુકારતા હતા, બજારમાં લોકો સમાય નહીં એટલા બધા દર્શન કરવા માટે ઉભા હતા. શ્રીહરિ જ્યારે બજારે ચાલ્યા આવતા હતા ત્યારે તેમના ઉપર અપાર ફૂલોની વૃષ્ટિ થતી હતી. હરિભક્તો ગુલાલ ઉડાડતા હતા.
સવારી બધી રંગથી રંગાઈ ગઈ હતી. ડંકાને નિશાન આગળના ભાગમાં શોભતા હતા. શ્રીહરિના દર્શન કરીને સહુના મન મૂર્તિમાં લોભાઈ જતા હતા. શ્રીહરિ પૂરના ઉત્તર દરવાજેથી બહાર નીકળ્યા. બંદૂકોના અપાર અવાજ થતા હતા. ગોંડલના દરબાર હઠીભાઈ પણ જવા તૈયાર થયા. તેમની બધી સવારી પણ તૈયાર થઈ. તેઓ પ્રથમ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. પછી જઈને પોતાના હાથી ઉપર બેઠા. અડધા કોસ સુધી સહુ વળાવવા આવ્યા. પછી શ્રીહરિ હાથીથી નીચે ઉતર્યા. પોતાના અશ્વ ઉપર બેઠા શ્રીહરિની મૂર્તિ સોનેરી વસ્ત્રો અને આભૂષણોથી ભરપૂર હતી. પછી શ્રીહરિ ફરેણી ગામ તરફ જતા માર્ગે ચાલ્યા. ત્યાં સવારી બધી પાછી વળીને શ્રીહરિ પોતાના સમાજની સાથે આગળ ચાલ્યા. શ્રીહરિ ફરેણીમાં એક રાત રહ્યા અને સહુ હરિભક્તોને આનંદ આપ્યો. પછી ત્યાંથી ધોરાજી આવ્યા. ભક્તોએ શ્રીહરિનું સામૈયું કર્યું. ધોરાજીમાં જમ્યા. પછી શ્રીહરિ ભાડેર ગામ આવ્યા. ત્યાં બે દિવસ રહ્યા. તેથી હરિભક્તો અત્યંત રાજી થયા. ત્યાંથી શ્રીહરિ મેઘપુર આવ્યા અને ત્યાંથી પછી માણાવદર ગામ આવ્યા. શ્રીહરિએ માણેક કઠારી એટલે કે શરદ પૂનમનો ઉત્સવ ત્યાં કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના શ્રેષ્ઠ પૂરમાં શ્રીહરિએ જેતપુરમાં ફરાળ કર્યું અને કરાવ્યું. પછી સોરઠમાં વિચરણ કરવા માણાવદર પધાર્યા. એ નામે 66મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.